Hello students, hope you all are doing well. See, previously जो छे ये मैं तुमने course content विषय बात कर रही हूँ कि भाई तुम्हारा course content के अंदर चार unit छे as well as दरेक unit जो छे ये मैं के तीन chapter में अंदर divided छे અને દરેક વસ્તુ આપણે સારી રીતે સ્ટડી કરશું હાઈ હવે તમારું જે છે એ કોર્સ કન્ટેન્ટ નું પહેલું યુનિટ છે એનું નામ છે ઇન્ટ્રોડક્શન ઇન્ટ્રોડક્શન ઓફ એન્ટરપ્રિન્યોરશિપ બરાબર એની અંદર તમને કઈ કઈ વસ્તુ આપેલી છે તો કે સિમ્પલી મીનિંગ ને એની બધી વસ્તુ કે જેના ફીચર્સ ને કેરેક્ટરિસ્ટિક્સ લીડરશિપ ઇનોવેશન રિસ્ક બેરિંગ કેપેસિટી ના કન્ટેક્સ્ટ માં એન્ટરપ્રિન્યોર નું શું કામ છે બરાબર એટલે કે ઉદ્યોગ સાહસિક નું શું કામ છે એ તમામ વસ્તુઓ તમને આની અંદર આપેલી છે હવે સી આપણે દરેક વસ્તુ જે છે એ ઇનડેપ્થ ડિસ્કસ કરશું હું તમને દરેક જે વસ્તુ છે એ બહુ સારી રીતે ઊંડાણપૂર્વક સમજાવીશ ફરી પાછું તમને એક વસ્તુ કહું છું પ્રીવિયસ સેશનની અંદર બી તમને એક ઇન્સ્ટ્રક્શન મેં આપેલી હતી ફરી પાછી આપું છું કે તમને અહીંયા જે કાંઈ પણ વિડીયોમાં તમે જુઓ છો બરાબર એ વસ્તુ એટલી ઇઝી નહીં હોય કે જે તમને આસાનીથી યાદ રહી જાય બરાબર એટલા ઇઝી મેનરની અંદર વસ્તુ નથી કે તમને આસાનીથી યાદ રહી જાય તો એના માટે તમારે કામ કરવાનું છે શું તો કે સિમ્પલી જે છે એ તમે દરેક વસ્તુઓ લખતા જાઓ એક નોટ્સ બનાવો ભલે હું એવું નથી કહેતી કે તમે નવી નવી બધી બુકો લઈ લો કાંઈ વાંધો નહીં તમારી બારમા ધોરણની કોઈ બુક પડેલી છે અને અધૂરી છે અને એમાં પેજીસ ગયેલા છે તો એની અંદર તમે તમારા સાઈડથી તમને કામ લાગે એટલા માટેની નોટ્સ બનાવો સો યુ વિલ ગેટ ધી આઈડિયા કે હાઉ ધી થિંગ્સ આર રનિંગ બરાબર તમને ખબર પડે કે કેવી રીતે દરેક વસ્તુ છે જે આપણે સ્ટડી કરીએ છીએ અને કેવી રીતે ચાલે છે બરાબર તો એ વસ્તુ સમજવા માટે આ જરૂરી છે તમારે નોટ્સ બનાવતા રહેજો જે કંઈ પણ અઘરા અઘરા શબ્દના બહુ સરળ મિનિંગ તમને કહું છું કે કોઈ વસ્તુનું ભાષાંતર કરી આપું છું તો એ વસ્તુ તમારે યાદ રાખવા માટે તમને ઇઝી પડે રાઈટ સો પ્લીઝ મેક સમ નોટ્સ સી તમારું જે છે એ ચેપ્ટર યુનિટ વન એનું ચેપ્ટર વન જે છે એનું નામ છે ધ એન્ટરપ્રિન્યોર એટલે કે આખે આખા ચેપ્ટરની અંદર આપણે કંઈ ઉદ્યોગ સાહસિકતાની પણ ઉદ્યોગ સાહસિક એટલે કે એન્ટરપ્રિન્યોર કેવું હોવું જોઈએ બિઝનેસમેન કે જેને કે એન્ટરપ્રિન્યોર તરીકે સ્ટાર્ટ કરે છે ઉદ્યોગ સાહસિકતા તરીકે એટલે કે ઉદ્યોગ સાહસિક તરીકે સ્ટાર્ટ કરે છે એ વ્યક્તિની અંદર કેવી કેવી ક્વોલિટીઝ હોવી જોઈએ કેવા કેરેક્ટરિસ્ટિક્સ હોવા જોઈએ એ બધી વસ્તુ આપણે સમજવું બરાબર સૌથી પહેલાં ઇન્ટ્રોડક્ટરી પાર્ટની અંદર આપણે ડેફિનેશન એઝ વેલ એઝ એનું મિનિંગ સમજવું ફાઇન સો લેટ અસ ડિસ્કસ સી ઇન્ટ્રોડક્ટરી પાર્ટની અંદર તમને ફર્સ્ટ પોઈન્ટ આપેલો છે ધ ટર્મ એન્ટરપ્રિન્યોર ઇઝ ડિરાઇવ્ડ ફ્રોમ ધ ફ્રેન્ચ વર્બ એન્ટરપ્રેન્ડર વિચ મીન્સ ટુ અન્ડરટેક આઈ નો હું આ જે કાંઈ પણ વસ્તુ વાંચું છું એમાંનું ઘણી બધી વસ્તુ એવી હશે કે તમને સમજમાં નહીં આવે ફાઇન તો બધી વસ્તુને ઇઝી ઇઝી કરી અને આપણી ભાષામાં સમજવાની કોશિશ કરીએ પહેલો પોઈન્ટ છે એનો કહેવાનો મિનિંગ ખાલી એટલો છે કે એન્ટરપ્રિન્યોર શબ્દ જે છે એ ફ્રેન્ચ ક્રિયાપદ એન્ટરપ્રેન્ડર બરાબર ફ્રેન્ચ ક્રિયાપદ એટલે કે ફ્રેન્ચ વર્બ એન્ટરપ્રેન્ડર નામનો શબ્દ છે એમાંથી આવેલું છે જેનું નામ જેનું મિનિંગ થાય છે ટુ અન્ડરટેક ટુ અન્ડરટેક એટલે શું તો કે કોઈ વસ્તુને આપણી અંદર આપણા હેઠળ લેવી કોઈ એક્ટિવિટીને આપણા હેઠળ લેવી તો એન્ટરપ્રિન્યોર શબ્દ ક્યાંથી આવ્યો છે ક્યાંથી તો કે ફ્રેન્ચ ક્રિયાપદ એન્ટરપ્રેન્યોરમાંથી જેનો મતલબ થાય છે કે કોઈ વસ્તુ કોઈ એક્ટિવિટી કે કોઈ ક્રિયાને આપણા હેઠળ લેવી બરાબર ત્યાંથી આ શબ્દ આવેલો છે હવે સી આગળ સેકન્ડ પોઈન્ટની અંદર શું કહે છે તો કે અરાઉન્ડ 700 AD હવે તમને એમ કે મેડમ એડી એટલે શું તો હું સ્પેલિંગ બોલું છું તમે લખો તમારી બુકની અંદર 1700 AD એડી એટલે શું પહેલાં એ ડોટ ડી ડોટ કરો અને ડેશ કરી અને લખો એનો ડોમિની એ ડબલ એન ઓ એ ડબલ એન ઓ ડી ઓ એમ આઈ એન આઈ એનો ડોમિની એ ડબલ એન ઓ ડી ઓ એમ આઈ એન આઈ આનો સીધો સાધો મિનિંગ તમારે ગુજરાતીમાં લખવું હોય તો લખો પહેલાં તો તમને ઇંગ્લિશ શબ્દ લખાવું છું આનો ઇઝી શબ્દ આફ્ટર ડેથ બરાબર એનો ડોમિની જે છે ને એ એક બીજી ભાષાનો એટલે કે ગ્રીક ભાષાનો શબ્દ છે જેનો મતલબ થાય છે આફ્ટર ડેથ એટલે કે મૃત્યુ પછી બરાબર તો લખો પહેલાં આફ્ટર ડેથ બરાબર આફ્ટર ડેથનું સ્પેલિંગ આફ્ટર અને ડેથનું સ્પેલિંગ તો તમને આવડે બરાબર એ એફ ટી આર બીઈ એ ટી એચ આફ્ટર ડેથ બરાબર અને ગુજરાતીમાં લખું મૃત્યુ પછી
ફાઇન. આવી રીતે લેખા પછી હવે તમને હું મતલબ સમજાવું છું. અરાઉન્ડ 1700 એડી એટલે કે આફ્ટર ડેથ, આફ્ટર ડેથ તો કોની ડેથ હોય તો કે ઈસુ ખ્રિસ્ત. આપણે આ જેટલા પણ તમે જુઓ છો ને, જેને આપણે ઈસવીસન પૂર્વે ને ઈસવીસન પછી ને આવી રીતે કહીએ છીએ ને, તો આ એડીનો મતલબ થાય ઈસવીસન પછી. ઈસવીસન પછી એટલે શું? તો કે ઈસુ ખ્રિસ્ત મરી ગયા પછી, બરાબર. ઈસુ ખ્રિસ્તના મરણ ઉપરાંત જે કાંઈ પણ ઘટનાઓ ગયેલી છે એને ઈસવીસન પછી કહેવામાં આવે છે, અને ઈસુના જન્મ પહેલાં એને ઈસવીસન પૂર્વે કહેવામાં આવે છે, બરાબર. આ વસ્તુ તમે ગુજરાતમાં ભણ્યા છો પણ ઇંગ્લિશમાં તમને ખ્યાલ હશે નહીં, બરાબર. તો અરાઉન્ડ 1700 એડી એટલે કે એનોડોમિની. એનોડોમિની એટલે શું? તો કે આફ્ટર ડેથ. આફ્ટર ડેથ ઓફ હુમ? કોના મૃત્યુ પછી? તો કે ઈસુ ખ્રિસ્તના મૃત્યુ પછી. હવે એમ કહે છે કે 1700 પછી એટલે કે ઈસવીસન 1700 પછી ધ ટર્મ યુઝ ફોર આર્કિટેક્ટ્સ એન્ડ કોન્ટ્રાક્ટર્સ ઓફ પબ્લિક વર્ક્સ. આ એન્ટરપ્રિન્યોર ટર્મનો યુઝ, એન્ટરપ્રિન્યોર શબ્દનો યુઝ કોના માટે કરવામાં આવતો હતો? જેટલા પણ આર્કિટેક્ટ હોય ને, બરાબર, એ લોકો માટે, અથવા તો જે લોકો પબ્લિક વર્કનો કોન્ટ્રાક્ટ લેતા. પબ્લિક વર્ક એટલે શું? અમને પેલા પ્રશ્ન થાય ને કે મેડમ પબ્લિક વર્ક એટલે શું? તો પબ્લિક વર્ક એટલે સિમ્પલી કે તમે આ જે બંધ બાંધવાના ને રોડ બનાવવાના કે રેલવે સ્ટેશન બનાવવાના કે બસ સ્ટેન્ડ બનાવવાના જે કાંઈ પણ કાર્યો જુઓ છો ને, હેલ્થ સેન્ટર બનાવવાના કે પબ્લિક કોલેજ સ્કૂલ બનાવવાના, એ તમામ કાર્યો કે જેનું ચણતરકામ થતું હોય ને, કોઈ કોન્ટ્રાક્ટર થ્રુ થતું હોય. તમે કેમ કહેતા કે ભાઈ રોડની અંદર ખાડા પડી ગયા છે, તો કેમ કહો છો કે કોન્ટ્રાક્ટરે પૈસા લઈ લીધા પણ કામ ન કર્યું, બરાબર. તો આ એ કોન્ટ્રાક્ટર લોકોની વાત કરે છે, ફાઇન. અને બીજું એક કે આર્કિટેક્ટ. આર્કિટેક્ટ એટલે કેવા લોકો? તો કે જે લોકો કોઈ પણ જગ્યાને ખરીદીને એ જગ્યાએ મકાન બનાવે છે કે ફ્લેટ્સ બનાવે છે, બરાબર, રહેણાંક વિસ્તારો બનાવે છે, ફાઇન. અને રહેણાંક જ નહીં પણ એ લોકો તો બિલ્ડિંગ્સ પણ બનાવતા હોય, કોમર્શિયલ બિલ્ડિંગ્સ, બરાબર, કે જેની અંદર ખાલી અને ખાલી બધી ઓફિસિસ હોય, એ વસ્તુ પણ બનાવે છે. તો એ બંને વસ્તુ બનાવવાના જે છે એ લોકો માટે પહેલાં એન્ટરપ્રિન્યોર શબ્દનો યુઝ થતો ક્યારે? તો કે ઈસવીસન 1700 પછી, બરાબર. શું કહે છે? ઓનવર્ડ્સ ધી ટર્મ એન્ટરપ્રિન્યોર હેઝ અંડરગોન મેની મોડિફિકેશન, બરાબર. એટલે કે ટર્મ એન્ટરપ્રિન્યોર, ઉદ્યોગ સાહસિક શબ્દની અંદર પછી તો ઘણા બધા મોડિફિકેશન એટલે કે સુધારા વધારા થયા, બરાબર. લાસ્ટ પોઈન્ટની અંદર તમે શું કહે છે? તો કે ઇન મેની કન્ટ્રીઝ એન્ટરપ્રિન્યોર મીન્સ અ પર્સન હુ સ્ટાર્ટ્સ હિઝ ઓન ન્યૂ એન્ડ સ્મોલ બિઝનેસ. એટલે કે ઘણા બધા દેશોની અંદર એન્ટરપ્રિન્યોર તરીકે, ઉદ્યોગ સાહસિક તરીકે કોને ઓળખવામાં આવે છે? તો કે એવા લોકોને કે જે પોતાનું નાનું અને પોતાની જે છે એ કેપિટલ, પોતાની મૂડી લાવી અને બિઝનેસ એટલે કે ધંધો શરૂ કરે ને, એને કહીને કે આપણા કન્ટ્રીમાં પણ એન્ટરપ્રિન્યોર એને જ કહેવામાં આવે છે કે જે પોતાની મૂડી થ્રુ નાનો એવો એક ધંધો ચાલુ કરે છે, એને એન્ટરપ્રિન્યોર કહે છે, ફાઇન. સી નેક્સ્ટ પાર્ટની અંદર તમને ઘણા બધા ઇકોનોમિસ્ટ, આઈ એમ ટેલિંગ યુ, ઘણા બધા ઇકોનોમિસ્ટ લોકોએ ભેગા થઈ અને તમને ડેફિનેશન્સ આપેલી છે. હવે તમને છે ને અત્યાર સુધી એક વસ્તુ કોઈ સમજાવી નથી, હું સમજાવું છું. મિનિંગ અને ડેફિનેશન વચ્ચેનો ફર્ક. મિનિંગનો મતલબ થાય, મિનિંગ એટલે મતલબ, બરાબર. મિનિંગ એટલે સીધું સાધું મતલબ. જ્યારે ડેફિનેશનનો મિનિંગ થાય વ્યાખ્યા, ડેફિનેશન એટલે વ્યાખ્યા. મિનિંગ છે ને એ તમે તમારી જાતે લખી શકો છો, પણ ડેફિનેશન ક્યારેય તમે તમારી જાતે લખી શકતા નથી. કારણ કે મિનિંગ જે છે ને એ વ્યક્તિગત રીતે બદલાતો હોય, મતલબ દરેક વ્યક્તિગત રીતે બદલાતો હોય છે કોઈ વસ્તુનો. જ્યારે વ્યાખ્યા છે ને દરેક વ્યક્તિ માટે એક જ સરખી રહે છે, કારણ કે વ્યાખ્યા કોઈ વ્યક્તિએ આપેલી હોય છે અને એ તમારા શબ્દ સહ લખવાની હોય છે, બરાબર. સો ધીસ ઇઝ ધી થિંગ, અને એના માટે તમારે એફર્ટ્સ કરવાના રહેશે. હું અહીંયા તમને સમજાવું છું, કોઈ વસ્તુ નથી સમજાતી, તો ઘરે એક વખત ફરી પાછો વિડીયો જોઈ લેવાનો. એવું નહીં કે આપણે એક વખત વિડીયો જોઈ લે તો હવે આપણા કાંઈ કામ નથી, આગળ ક્યારેય કામ નહીં પડે, પડશે, બરાબર. તો જોવાનું રાખો વિડીયો ફરી પાછું, એવું જરૂરિયાત પડે ત્યારે, બરાબર છે. અત્યારે હું તમને અહીંયા અલગ અલગ ઇકોનોમિસ્ટે આપણને ડેફિનેશન બતાવું છું, બરાબર, અને સમજાવું પણ છું કે કયો ઇકોનોમિસ્ટ શું કહેવા માંગે છે, કે ઉદ્યોગ સાહસિક કેવો હોવો જોઈએ. દરેક ઇકોનોમિસ્ટ પોતપોતાના પેરામીટરને પોતપોતાના એક્સપેરિમેન્ટ ઉપરથી કહેતો હોય, બરાબર. તો આપણે જોઈએ કે કયા ઇકોનોમિસ્ટ, કયા અર્થશાસ્ત્રી કેવી રીતે કહેવા માંગે છે. સી ડેફિનેશન્સ એન્ડ મિનિંગ્સ, બરાબર. અલગ અલગ ઇકોનોમિસ્ટ લોકોએ તમને ડેફિનેશન્સ આપેલી છે. ઘણી વસ્તુની અંદર મિનિંગ પણ છે કે જેમાં
વ્યાખ્યા નથી હોતી અને ખાલી એ લોકોએ એક મિનિંગ આપેલો હોય છે પોતાના સાઈડથી અમુક એક્સપેરિમેન્ટ અમુક લોકો ઉપર પ્રયોગો કર્યા પછી. સી, ઇકોનોમિક્સના નામ હું વાંચું છું. ઇફ યુ કાન્ટ રિમેમ્બર ધીસ, બરાબર તમને આ વસ્તુ યાદ નથી રહેતી, તો સિમ્પલી તમારે શું કરવાનું, તો કે ફરી પાછું જે છે એને રિવાઇઝ કરીને જોતું રહેવાનું. એક વખત બે વખત તમારે બોલવાની પ્રેક્ટિસ કરવાની, અને પ્રેક્ટિસ કરશો તો તમને ઓટોમેટિકલી આઈડિયા આવી જશે કે હાઉ ઈ થિંગ્સ આર પ્રોનાઉન્સિંગ, બરાબર કઈ વસ્તુને આપણે કેવી રીતે પ્રોનાઉન્સ કરીએ છીએ. પહેલી વસ્તુ કે એને પ્રોનાઉન્સ કહેવાય છે પ્રોનાઉન્સમેન, બરાબર એ વસ્તુ બી યાદ રાખજો, ઇટ્સ પ્રોનાઉન્સ. ફાઇન, કેવી રીતે કોઈ વસ્તુનું ઉચ્ચારણ કરવામાં આવે છે જોઈએ. કયા ઇકોનોમિક્સનું કહેવું શું છે, પહેલી તમને જે છે એ બર્નાર્ડ બેલિટર, બરાબર બર્નાર્ડ બેલિટરે તમને એક વસ્તુ આપેલ છે, એને પોતે મિનિંગ આપેલું છે. આ ડેફિનેશન નથી, ડેફિનેશન જે છે એ કઈ છે, તો કે જે વસ્તુ તમને ઇન્વર્ટેડ ફોર્મમાં આપેલી હશે ને ડેફિનેશન હશે. આ બર્નાર્ડ બેલિટરે જે છે એ તમને મિનિંગ આપેલું છે. જોઈએ બર્નાર્ડ સર શું કહે છે. બર્નાર્ડ બેલિટર અપ્લાઈડ ઇટ ટુ ધી ફંક્શન ઓફ બાઇંગ લેબર એન્ડ મટીરિયલ એન અનસર્ટન પ્રાઇસ એન્ડ સેલિંગ ધી રિઝલ્ટન્ટ પ્રોડક્ટ એટ કોન્ટ્રાક્ટેડ પ્રાઇસ. તમને કાંઈ આ વસ્તુની અંદર સમજમાં આવ્યું હશે નહીં, આઈ કેન અન્ડરસ્ટેન્ડ. ચલો એક વસ્તુ કરીએ, કોઈ વસ્તુને સમજવા માટે એને ટક્કા કરી દઈએ, બરાબર. કારણ કે આપણે પહેલી વખત સમજીએ છીએ તો પછી આ પહેલી વખત સમજવા માટે આપણે થોડા એફર્ટ્સ જોશે. ફાઇન, તો ચલીએ, ચાલો એ વસ્તુ જે છે એને આપણે ડિવાઈડ કરી નાખીએ અમુક કટકાની અંદર. પહેલાં શું કહે છે, તો કે અપ્લાઈડ ઇટ ટુ ધી ફંક્શન ઓફ બાઇંગ લેબર એન્ડ મટીરિયલ એન અનસર્ટેન પ્રાઇસ. એટલે કર્યું શું એણે, તો કે એણે છે ને અનસર્ટેન પ્રાઇસ એટલે માર્કેટમાં ચાલતી હતી ને એની કોઈ પણ પ્રાઇસ વગર, એટલે અણધારી ભાવ, અણધારા ભાવે એણે કર્યું શું, તો કે માર્કેટમાંથી લેબર લીધા. લેબર લીધા એટલે માર્કેટમાં કોઈ માણસોને વેચવા કરવાની વાત નથી, પણ લેબર લીધા ઇન ધી સેન્સ કે એણે વર્કર્સને કામે રાખ્યા. એવા વેજીસે, એવી મજૂરીએ કે જે મજૂરી માર્કેટમાં કોઈ નહોતું આપતું, એટલે અનસર્ટેન પ્રાઇસ થઈ. પછી તમને કીધું કે લેબર એન્ડ મટીરિયલ, લેબર અને સાથે સાથે મટીરિયલ પણ, એટલે શું, તો કે કોઈ પણ વસ્તુ માટે આપણે કાચો માલ જોઈએ તો કે હા કંઈ કાચા માલની વાત કરે છે, બરાબર. એન્ડ સેલિંગ ધી રિઝલ્ટન્ટ પ્રોડક્ટ, એટલે રિઝલ્ટન્ટ એટલે શું, તો કે આ બંને વસ્તુ નાખવાથી, એટલે હું કોઈ મશીનરી ઉપર એક લેબરને એક મજૂરને બેસાડું છું અને રો મટીરિયલ એને નાખવાનું કહું છું ને એ રો મટીરિયલમાંથી મને એક આખે આખી બનાવેલી પ્રોડક્ટ આપે છે, ફિનિશ્ડ ગુડ, બરાબર. એટલે કે આખે આખી બનેલી મને કોઈ વસ્તુ આપે છે, તો એ વસ્તુને શું કહેવાય, તો કે રિઝલ્ટન્ટ પ્રોડક્ટ, બરાબર. તો એ શું કહે છે, તો કે સેલિંગ ધી રિઝલ્ટન્ટ પ્રોડક્ટ એટ કોન્ટ્રાક્ટેડ પ્રાઇસ, એટલે કે મેં નિર્ધારિત કરેલા જે ભાવ છે એ ભાવે હું વેચું છું. તો કે માર્કેટની અંદરથી મેં જે છે એ અમુક ભાવે મેં શું કર્યું, તો કે રિસોર્સિસ લઈ લઈ, કયું, તો કે લેબર એટલે કે મજૂર લોકો અને કાચો માલ રો મટીરિયલ, અને એને મેં કોઈ મશીનરીની અંદર નાખ્યું, મશીનરીની અંદર નાખ્યું અને મને મળી એક ફિનિશ પ્રોડક્ટ જેને આપણે રિઝલ્ટન્ટ પ્રોડક્ટ કહીએ છીએ, બરાબર. તો ફિનિશ્ડ પ્રોડક્ટ આપણને મળી કે જે આપણે કોન્ટ્રાક્ટેડ પ્રાઇસ એટલે કે એક નિર્ધારિત કરેલો જે ભાવ છે, જે પ્રાઇસ છે, એ પ્રાઇસ આપણે માર્કેટમાં વેચશું. ફાઇન, આવું કહે છે બર્નાર્ડ બેલિટર. હવે નેક્સ્ટ આપણે જોઈએ કે બીજા ઇકોનોમિક્સ લોકોનું કેવું શું છે, એટલે એ આનું કહેવાય એમ છે કે આવું ફંક્શન જે કરે એને ઉદ્યોગ સાહસિક કહેવાય, એને એન્ટરપ્રિન્યોર કહેવાય. નેક્સ્ટ જોઈએ કે કયા કયા ઇકોનોમિક્સ શું શું કહે છે, તો કે તમને ઇકોનોમિસ્ટ એવું કહે છે ક્વેન્સને, એક ક્વેન્સને કરીને ઇકોનોમિસ્ટ છે, એને ફાર્મર ઉપર આ વસ્તુ અપ્લાય કરી. જોઈએ શું કહે છે, રિગાર્ડેડ ધ રિચ ફાર્મર એઝ એન એન્ટરપ્રિન્યોર હુ મેનેજીસ એન્ડ મેક્સ હિઝ બિઝનેસ પ્રોફિટેબલ બાય હિઝ ઇન્ટેલિજન્સ સ્કિલ એન્ડ વેલ્થ. હવે ક્વેન્સમેનનું કેવું એમ છે, પ્રોફેસર ક્વેન્સમેનનું કેવું એમ છે કે એણે એક રિચ ફાર્મર ઉપર સ્ટડી કર્યું. રિચ ફાર્મર એટલે કે એક પૈસાદાર ખેડૂત ઉપર, કે જે એન્ટરપ્રિન્યોર તરીકે કામ કરતો હતો, કે જે ઉદ્યોગ સાહસિક તરીકે જેણે કામ કરવાનું ચાલુ કર્યું અને મેનેજ કરે છે, એટલે કે બધી વસ્તુને સંભાળે છે, કે બધી વસ્તુને માની લે કે કોઓર્ડિનેટ કરે છે,
એન્ડ મેક્સ હિઝ બિઝનેસ એટલે કે એનો જે કાંઈ પણ ધંધો છે એને પ્રોફિટેબલ બનાવે છે, બરાબર, એટલે સફળ બનાવે છે, એક નફાયુક્ત વસ્તુ બનાવે છે. બાય હિઝ ઇન્ટેલિજન્સ એટલે કે એની બુદ્ધિમત્તા, એની સ્કિલ્સ એટલે કે એની અંદર કાંઈ પણ કોઈ પણ પ્રકારનું જે છે એ માની લો કે સ્કિલ એટલે શું તો કે એની અંદર નવી નવી જે કાંઈ પણ ક્વોલિટીઝ જે છે, સારી એવી ક્વોલિટીઝ કે જેના લીધે એને આ વસ્તુ બનાવી. અને વેલ્થ એટલે કે સંપત્તિ, તો એનો કહેવાનો મતલબ એવો છે કે એન્ટરપ્રેન્યોર એવો હોવો જોઈએ કે જે પોતાની બુદ્ધિમત્તા, એની સ્કિલ અને એની સંપત્તિને ભેગી કરી અને એને ચાલુ કરેલા ધંધાને પ્રોફિટ નફાયુક્ત બનાવે, પ્રોફિટેબલ બનાવે છે, નફાયુક્ત બનાવે છે બિઝનેસને, બરાબર. નેક્સ્ટ તમને આપેલી છે પ્રોફેસર જે બી સે, બરાબર. અહીંયા લાસ્ટમાં તમે જોઈ શકો છો એનું નામ જે બી સે. તો જે બી સે એક એન્ટરપ્રેન્યોરની ડેફિનેશન તમને આપેલી છે, જોઈએ શું કહેવા માંગે છે. તો થર્ડ નંબરની ડેફિનેશનમાં એવું કહે છે કે એન્ટરપ્રેન્યોર ઇઝ એન ઇકોનોમિક એજન્ટ. એન્ટરપ્રેન્યોર ઇકોનોમિક એજન્ટ છે એટલે કે અર્થશાસ્ત્રનો એક એજન્ટ મળી લો. હુ કમ્બાઇન્સ એટલે કે જે ભેગા કરે છે ઓલ ધી ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન. ફેક્ટર ઓફ પ્રોડક્શન એટલે શું તો કે કોઈ પણ વસ્તુના નિર્માણ કાર્ય માટે લાગતી વસ્તુઓ એને ફેક્ટર ઓફ પ્રોડક્શન કહેવાય છે. આપણે કરીએ છીએ એક એવી વસ્તુ પ્રોડક્શન એટલે શું તો કે મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટી, કોઈ વસ્તુનું મેન્યુફેક્ચર કરવું, કોઈ વસ્તુને બનાવવું. તો કોઈ વસ્તુની બનાવટ માટે એના પ્રોડક્શન માટે જે કાંઈ પણ વસ્તુ છે જેટલા પણ આપણને માની લે કે રિસોર્સિસની જરૂર પડશે એને શું કહેવાય તો કે ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન. જેમાં તમને આપેલું પણ છે લેન્ડ ઓફ વન, બરાબર, એટલે કે એક જે છે એ જમીનનો ટુકડો, લેબર ઓફ અનધર, બરાબર, એટલે કે બીજું કયું જોશે તો કે લેબર એટલે મજૂરો, ત્રીજી વસ્તુ એન્ડ ધી કેપિટલ ઓફ યેટ અનધર એટલે કે હજુ મૂડીની પણ જરૂરિયાત પડશે, એન્ડ ધસ પ્રોડ્યુસિસ અ પ્રોડક્ટ. આટલા ફેક્ટર ઓફ પ્રોડક્શનને ભેગા કરી કમ્બાઈન એન્ટરપ્રેન્યોર કોને કહેવાય કે ઇકોનોમીનો એવો એજન્ટ, અર્થતંત્રનો એવો એજન્ટ કે જે આ તમામ ફેક્ટર ઓફ પ્રોડક્શન તમામ રિસોર્સિસને ભેગા કરી દે છે, એટલે કે જમીન, પછી કેપિટલ એટલે કે મૂડી, લેબર એટલે કે મજૂરો, આ તમામ વસ્તુને ભેગી કરીને પ્રોડક્શન કરે છે એટલે કે કોઈ પણ વસ્તુ બનાવે છે, કોઈ પણ પ્રોડક્ટ બનાવે છે, બરાબર. બાય સેલિંગ ધી પ્રોડક્ટ ઇન ધી માર્કેટ હી પે રેન્ટ ઓફ લેન્ડ, વેજીસ ટુ ધી લેબર, ઇન્ટરેસ્ટ ઓન ધી કેપિટલ એન્ડ વોટ રિમેન્સ ઇઝ હિઝ પ્રોફિટ. એટલે એણે આખી આખી બધી ઇકોનોમિક એક્ટિવિટી આપણને કહી દીધી કે જે એક બિઝનેસને કરવાની હોય. તો કહે છે શું તો કે આવી પ્રોડક્શન, આઉટ પ્રોડક્શન થયેલા પછી પ્રોડક્ટ માર્કેટની અંદર વેચીને એ કઈ કઈ વસ્તુ એને પેમેન્ટ કરવાનું હશે તો કે એને જે કંઈ પણ જમીન લીધી છે એનું ભાડું, રેન્ટ ઓફ લેન્ડ એટલે કે જમીનનું ભાડું, વેજીસ ટુ ધી લેબર, લેબર લોકોને મજૂર લોકોને એની મજૂરી, બરાબર, ઇન્ટરેસ્ટ ઓન ધી કેપિટલ એટલે કે કાંઈ પણ કેપિટલ જે છે એના ઉપર લાગતું વ્યાજ, એન્ડ વોટ રિમેન્સ ઇઝ હિઝ પ્રોફિટ એટલે જે કાંઈ પણ હવે બાકી બચે છે એ શું છે તો કે એના ભાગમાં આવતો નફો. આવું કાર્ય જે કોઈ વ્યક્તિ કરે ને એને એન્ટરપ્રિન્યોર કહેવાય, બરાબર, આવું કાર્ય જે કોઈ પણ વ્યક્તિ કરે એને ઉદ્યોગ સાહસિક કહેવાય. તો આ સેશનની અંદર આપણે કઈ કઈ વસ્તુ ડિસ્કસ કરી તો કે ઇન્ટ્રોડક્ટરી પાર્ટની અંદર એ વસ્તુ જોઈ કે એન્ટરપ્રિન્યોર શબ્દ ક્યાંથી આવ્યો, બીજું એ જોયું કે ભાઈ આપણા દેશની અંદર અને બીજા કન્ટ્રીની અંદર એન્ટરપ્રિન્યોર એને કહેવાય કે જે લોકો પોતાનો નાનો એવો ધંધો શરૂ કરે પોતાની મૂડીથી, બરાબર. ડેફિનેશન્સની અંદર આપણે ત્રણ ઇકોનોમિસ્ટ જે છે એની ડેફિનેશન જોઈ, બર્નમ બેલિટન, ક્વિન્સને એન્ડ જે બી સે. ત્રણેયનું કહેવાનું એવું છે અલગ અલગ રીતે કે એક વ્યક્તિનું કહેવાનું એમ છે કે ભાઈ આપણે લેબર લોકોને લઈ આવીએ અને મટીરિયલને ભેગું કરી પછી જે પ્રોડક્ટ મને માર્કેટમાં વેચીએ એ કામ કરે એને એન્ટરપ્રિન્યોર કહેવાય એટલે કે ઉદ્યોગ સાહસિક કહેવાય. તો બીજા વ્યક્તિ એમ કહે છે કે પોતાની બુદ્ધિમત્તા, સ્કિલ અને સંપત્તિને ભેગી કરીને જે કોઈ પણ બિઝનેસ બનાવે અથવા તો બિઝનેસને પ્રોફિટેબલ બનાવે એને એન્ટરપ્રિન્યોર કહેવાય. અને જે બી છે એવું કહે છે કે ભાઈ આપણે દરેક એક્ટિવિટી, પ્રોડક્શન એક્ટિવિટી અને સેલિંગ એક્ટિવિટી ભેગી કર્યા પછી જે કંઈ પણ આપણી પાસે વધે એને પ્રોફિટ અને એવું કાર્ય કરવાવાળાને એન્ટરપ્રિન્યોર, ઉદ્યોગ સાહસિક કહેવાય. હજી ઘણી બધી ડેફિનેશન્સ ડિસ્કસ કરવાની છે જે કમિંગ સેશનમાં કરશું. થેન્ક યુ સો મચ.